દીવ મુકામે મુંબઈથી એક જલેશ ક્રુઝ દ્વારા બીજી વખત 521 જેટલા પર્યટકોને લાવવામાં આવેલા હતા અને ત્યારે અનેક લોકોએ તેને અભિવાદન કરેલું હતું. ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવેલું હતું. મુંબઈથી દીવ પર્યટકો માટે શરૂ થયેલ જલેશ ક્રુઝની બીજી સફરમાં 521 પર્યટકો પહોંચેલા હતા. દીવ ગુજરાતી પારંગત રીતે પર્યટકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું. સંઘ પ્રદેશ દીવ એક સુંદર પર્યટક સ્થળ તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. દીવમાં દર વર્ષે દેશ વિદેશના લાખો પર્યટક દીવના અરબી સમુદ્રના ઉછળતા મોજાની મોજ માણવા માટે આવે છે. હવે દેશ વિદેશના સહેલાણીઓને મુંબઈથી દીવની દરિયાઈ સફરનો આનંદ માણવા મહિનામાં 3 વખત મુંબઈથી દીવની દરિયાઈ સફર જલેશ નામના ક્રુઝ દીવ સુધી પહોંચાડે છે. આ વખતમાં 521 પર્યટકોને લઈ અને દીવ આવતા પર્યટકો પણ અતિ આનંદિત થયેલા હતા. आज जलेश क्रूज का सेकंड कॉल था ड्यू पे, जिसमें उनके 521 पैसेंजर्स आ जाए हैं. लास्ट टाइम से इस बार बढ़ोतरी है पैसेंजर्स की, और हमारे लिए ये बहुत अच्छी एक गुड न्यूज़ है कि टूरिज़्म का यहाँ पे पोटेंशियल बढ़ रहा है, और जितने लोग यहाँ आएंगे दे विल अल्टीमेटली कॉन्ट्रीब्यूट टू द मोर डेवलपमेंट ऑफ ड्यू. सो वी आर हैप्पी दैट द टूरिस्ट इंटेक इज इंक्रीजिंग. ક્રુઝના સહેલાણીઓને દીવના પર્યટક સ્થળો પાંચ પાંડવ સ્થાપિત ગંગેશ્વર, મહાદેવ ચર્ચ, ઐતિહાસિક કિલ્લો, નાયડાની ગુફા, દરિયાઈ બીચો ઉપર વોટર સ્પોર્ટ્સ, બીચ પર અલગ અલગ મોટર વોટર સ્કૂટર, પેરાગ્લાઇડિંગ, બનાના રાઇડ્સ, પેરા સીલિંગ, ફેમિલી બોટ તેમજ અન્ય મનોરંજનનો આનંદ માણી દીવના ઇતિહાસ વિશે જાણકારી પ્રાપ્ત મેળવી અને પ્રભાવિત થયેલા હતા. ક્રુઝમાં ઘણી બધી ફેસિલિટીઝ છે, ખાવા પીવાનું બધું જ છે અંદર. 14 માળની મોટી બોટ છે અને અલગ અલગ ટાઈપના રૂમ્સ છે. અને પહેલી વાર અમે લોકો દીવ આવ્યા છે વિથ ફેમિલી. જોઈએ હવે દીવ ફરી આજે. રિતેશ વોરા, રિતેશ વોરા ફ્રોમ બોમ્બે. હેસરું મનોજ અંત, નાનો તમ્મંદ્રો બેંગ્લોરિંદ બંદિદ્દીવી. ನಾವು ಜಲೇಶ್ ಕರ್ಣಿಕಾ ಕ್ರೂಸ್ ಶಿಪ್ಪಲ್ಲಿ ಡಿಯೂಗ್ ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ಇದು ಜಲೇಶ್ ಕರ್ಣಿಕಾ ಬಂದು ಫಸ್ಟ್ ಲಕ್ಸುರಿ ಕ್ರೂಸ್ ಶಿಪ್ಪು ಇಂಡಿಯಾಗೆ. ಅವರು ಹೇಗೆ ಏನು ಪ್ರಾಮಿಸ್ ಮಾಡಿದ್ರು ಅದೆಲ್ಲನೂ ನಮಗೆ ಒಳ್ಳೆ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್, ಲಕ್ಸುರಿಯಸ್ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಇದನ್ನು ಒಂದು ಸಾರಿ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಮಾಡಲೇಬೇಕು, ಮಾಡಿ ಅಂತ ನಾನು ಹೇಳೋದಕ್ಕೆ ಬಯಸ್ತೀನಿ. જો અમે હમણાં જ દીવ ફરીને આવ્યા અને બહુ મજા આવી. ત્યાં બધી કેવ્સ જોવાની છે, જોવાની મજા આવી. કેવ્સ ઇઝ સો બ્યુટિફુલ. કેટલા વર્ષોનું પ્રાચીન બધી કેવ્સ છે અને બહુ બ્યુટિફુલ છે. અને બીજું, અહીંયા આગળ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જે બરાબર દરિયાના કિનારે છે, અને એમાં 5 શિવલિંગ છે. અને ભરતીના ટાઈમે જ હું બરાબર ગઈ હતી, તો ભરતીના ટાઈમે બરાબર ત્યારે જ સમુદ્રમાંથી પાણી આવીને 5-5 શિવલિંગનો અભિષેક પણ અમને જોવા મળ્યો. ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ, બહુ જ મજા આવી. અને બસ હવે અમે અમારી ક્રુઝમાં પાછા જઈ રહ્યા છે. વી હેવ થરલી, બહુ જ મજા આવી અને બહુ એન્જોય કર્યું છે અમે લોકોએ. નેક્સ્ટ ટાઈમ આવવાનું? નેક્સ્ટ ટાઈમ જરૂર ચાન્સ મળશે તો જરૂર આવીશ.